செலவு விதத்தின் எண்ணம் துரம்பாராஜ் சாப்டர் நம்பர் 8 વેદના રૂપો અને તેના પ્રકારો એમાં આપણે વાત કરતા હતા મનોયત્ને પોચ્છનું 10 પાઠ નંબર 10 ની અંદર આપ સૌનું સ્વાગત છે બરાબર હવે આપણે છેલ્લા લગભગ 2 લેક્ચરથી મનોયત્ને પોચ્છ ની વાત કરીએ છીએ આજે ફરી વખત એની વાત કરીએ કારણ કે એક પ્રશ્ન આ આ મનોયત્નની અંદરથી તમારે ફરજિયાત છે એટલે એ વસ્તુને ખ્યાલમાં રાખી અને આપણે મનોયત્ન છે એ લગભગ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાના છે બરાબર ને મનોયત્ન પણ છે છે એને આખા કો સોલ્વ કરવાનો પ્રયત્ન આપણે કરવાના છે હવે લગભગ આપણે 3 જોયા હતા બરાબર આગળના લેક્ચર ની અંદર 3 જોયા હતા હવે ચોથા નંબર નો મનોયત્ન 1.6 ની અંદર ચોથા નંબર નો વિધાનના રૂપ નો પ્રકાર નક્કી કરવાનો આગળ આપણે વાત કરી કે ભાઈ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી નીચે આપેલા વિધાનના રૂપના પ્રકાર નક્કી કરો તે તદેવાતક છે સ્વવ્યાઘાતી છે કે પરાયક છે બરાબર આવો તમને પ્રશ્ન પૂછાય અને એમાં આમ લખેલું હોય બરાબર છે આ દાખલા તરીકે આપણે ચોથાની વાત કરીએ છીએ પી વિકલ્પ ક્યુ સરતી પી સમુચય ક્યુ બરાબર તો આમ લખેલું છે પી વિકલ્પ ક્યુ સરતી પી સમુચય ક્યુ બરાબર આમ લખેલું છે હવે આટલું તમારે પ્રશ્ન રૂપે પૂછાય છે હવે પછી મને જે કંઈ કરવાનું છે એ તમારે કરવાનું થાય છે બરાબર છે તો હવે પહેલું તો આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને સત્યતા કોષ્ટક બનાવીએ તો હવે સત્યતા કોષ્ટક બનાવવા માટે આગળના લેક્ચરની અંદર આપણે ઘણી બધી વાત કરી છે એટલે પહેલેથી ફરી નહીં કરીએ પણ દાખલા તરીકે આ વસ્તુ જુઓ એટલે તમને ખબર પડે કે સત્યતા કોષ્ટકમાં સ્તંભ છે એ બે પ્રકારના એક તો આખ્ય સ્તંભ અને બીજો ગૌણ સ્તંભ તો દાખલા તરીકે પેલો સ્તંભ છે એ પી બરાબર અને બીજો સ્તંભ છે એ ક્યુ તો આ બે આધ્ય સ્તંભ થયા હવે જેટલા કારક એટલા ગૌણ સ્તંભ થશે તો દાખલા તરીકે ત્રીજા નંબરનો સ્તંભ છે એ પી વિકલ્પ ક્યુ આધ્યો ચોથા નંબરનો સ્તંભ છે એ પી સમુચય ક્યુ આધ્યો બરાબર છે પાંચમા નંબરનો સ્તંભ છે એ સમગ્ર વિધાન છે તો પી વિકલ્પ ક્યુ આ પી વિકલ્પ ક્યુ સરતી પી સમુચય ક્યુ બરાબર આ પી સમુચય ક્યુ તો કુલ 5 સ્તંભ થયા હવે આ 5 સ્તંભ અને બે સાદા વિધાનો છે એટલે કુલ કેટલી હરોળ આવશે 4 બરાબર 4 હરોળ આવશે હવે પહેલી વાત કરીએ તો આ 5 સ્તંભમાં પહેલો અને બીજો એ બે સ્તંભ છે એ કેવા છે તો કે આધ્ય સ્તંભ છે અને ત્રીજો ચોથો અને પાંચમો આ સ્તંભ કેવા છે તો કે એ ગૌણ સ્તંભ છે બરાબર હવે પેલું તો દાખલા તરીકે બે સાદા વિધાનો છે બે આધ્ય સ્તંભો છે એટલે હરોળની સંખ્યા કેટલી થશે તો કે 4 કેટલી થશે 4 બરાબર તો એની વાત કરીએ છીએ આપણે 4 હરોળ તો હવે 4 હરોળમાં આ 4 હરોળ બરાબર આ 1 2 3 અને 4 હરોળની સંખ્યા નક્કી થાય હવે 4 હરોળ થઈ ગઈ પછીનો સીધે સીધો આપણે દાખલા તરીકે ટી અને એફ ની ગોઠવણી કરવાની થાય બે સાદા વિધાન છે એટલે 2 ટી અને 2 એફ બરાબર બે જ આધ્ય સ્તંભ છે એટલે 2 એફ અહીંયા એના અડધા તો કે 1 ટી અને 1 એફ બરાબર આ ટી અને એફ ની ગોઠવણી થઈ ગઈ હવે હું વિકલ્પ તો વિકલ્પની અંદર દાખલા તરીકે બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો સમગ્ર વૈકલ્પિક વિધાન અસત્ય બને નહીં તો કેવું બને તો કે સત્ય બને તો અહીંયા કેમ ક્યારે અસત્ય બનશે તો કે પી અસત્ય અને ક્યુ અસત્ય તો જ પી વિકલ્પ ક્યુ અસત્ય બનશે નહીંતર બાકીના બધા સંદર્ભોની અંદર કેવું બનશે તો કે સત્ય બનશે બરાબર આટલું આપણે શીખેલા છીએ હવે અહીંયા એવું પી સમુચય ક્યુ તો પી સમુચય ક્યુ માં હું તો કે આ બંને સ્તંભ આ દાખલા તરીકે આ પી વિકલ્પ ક્યુ નું સત્ય આ આધાર મૂલ્ય આપણે ક્યાંથી મળ્યું તો કે 1 અને 2 નંબર નો સ્તંભ છે એને વિકલ્પના સત્યતા મૂલ્યના નિયમથી જોયું તો આપણે આ પ્રાપ્ત થયું હવે આવ્યું દાખલા તરીકે સમુચય તો એને પણ 1 અને 2 નંબર નો સ્તંભ છે અને સમુચયના સત્યતા મૂલ્યના નિયમો જોડશું તો સમુચયના સત્યતા મૂલ્યના નિયમો શું સમુચયમાં સમાવેશ પામતા બંને સમુચિતો સત્ય હોય તો ન તો સમગ્ર સામૂહિક વિધાન સત્ય હોય છે બાકીના સંજોગોમાં તે
અસત્ય હોય છે તો ક્યાં બે સત્ય? દાખલા તરીકે આ પી એ સત્ય અને ક્યુ એ સત્ય, તો પી સમુચય ક્યુ સત્ય છે. હવે પી સત્ય ક્યુ અસત્ય, તો પી સમુચય ક્યુ અસત્ય છે. પી અસત્ય ક્યુ સત્ય, તો પી સમુચય ક્યુ અસત્ય છે. પી અને ક્યુ બંને અસત્ય, તો પણ પી સમુચય ક્યુ અસત્ય છે. બરાબર, તો આ કેનાથી જોડ્યા? તો ભાઈ એક અને બે નંબર નો સ્તંભ છે એને આપણે સમુચયના સત્યતા મૂલ્યના નિયમોથી જોડ્યા. હવે એવું દાખલા તરીકે પાંચમા નંબરનો સ્તંભ બી વિકલ્પ ક્યુ અને બી સમુચય ક્યુ જેમાં સત્ય છે એ સર્વોપરિકારક છે, તો સર્વોપરિકારકથી જોડવાના થાય. તો કઈ રીતે? દાખલા તરીકે સત્યમાં પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ સત્ય તો જ અસત્ય, બાકીના બધા સંજોગોની અંદર સત્ય, તો આ શું થાય? તો આ બંને સત્ય છે, તો આ કેવું બનશે? સત્ય બનશે. આ સત્ય અને આ અસત્ય છે, તો આ કેવું બનશે? અસત્ય બનશે. આ સત્ય અને આ અસત્ય છે, તો આ કેવું બનશે? તો કે અસત્ય બનશે. બરાબર, અસત્ય બનશે અને આ બંને અસત્ય છે. સોરી, અસત્યમાં દાખલા તરીકે આ અસત્ય બનશે અને આ બંને અસત્ય છે, તો આ કેવું બનશે? સત્ય બનશે. હવે આ આપણે ક્યાંથી પ્રાપ્ત થયું? તો કે ત્રણ અને ચાર નંબરના સ્તંભ છે એને આપણે સર્તીના સત્યતા મૂલ્યના નિયમોથી જોડવાથી આ સત્યતા મૂલ્ય આપણને પ્રાપ્ત થયું. બરાબર, તો હવે આ સત્યતા કોષ્ટક બની ગયું. હવે આ સત્યતા કોષ્ટક બન્યું પછી નીચે તમારે આગળ મેં તમને વાત કરી એની જેમ વિધાનના રૂપના પ્રકારનો નિર્ણય એવો પોઈન્ટ બાંધવાનો, એ પોઈન્ટ બાંધ્યા પછી તમારે લખવાનું. આ બધી વસ્તુ બધા દરેક સત્યતા કોષ્ટકની અંદર અલગ આવે એ તમને જાણો છો, આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ. દાખલા તરીકે અહીંયા પાંચ સ્તંભ છે, તો તમારે લખવાનું વિધાનના રૂપના પ્રકારનો નિર્ણય એવો પોઈન્ટ બાંધી અને એની નીચે લખવાનું તમારે કે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ પાંચ સ્તંભ અને ચાર હરોળની રચના કરવામાં આવેલી છે. સમગ્ર વિધાન માટેના રૂપની રજૂઆત આ સ્તંભ નંબર પાંચમાં કરવામાં આવેલી છે. હવે જોજો, સમગ્ર વિધાન માટેનું રૂપ છે એ હંમેશા છેલ્લા સ્તંભની અંદર જ રજૂ થાય. બરાબર, એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીં લખવાનું સમગ્ર વિધાન માટેના રૂપની રજૂઆત સ્તંભ નંબર પાંચમાં કરવામાં આવેલી છે. આ સ્તંભની બધી હરોળો જોતા કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો કેવા છે? તો કે અસત્ય છે. બરાબર, તો વિધાન માટેના રૂપનો પ્રકાર કયો થાય? તો તમારે લખવાનું પરાયત. કયો થાય? પરાયત. બરાબર, કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય છે. આની પહેલા દાખલા તરીકે આપણે ભણ્યા ત્યારે વાત કરી હતી કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તો એ વિધાન માટેનો રૂપનો પ્રકાર કયો થાય? તો પરાયત થાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ખબર પડે છે બરાબર કે આ સત્યતા કોષ્ટક બન્યું અને પછી વિધાનના રૂપનો પ્રકાર નક્કી થયો. હવે તમારે જે પરીક્ષામાં પૂછાય છે એમાં જો આ રીતનું પૂરેપૂરી માહિતી આપણે લખીએ તો ત્રણ માર્કમાં પૂછાય છે, ત્રણ માંથી એક પણ માર્ક આપણો કોઈ કાપી શકતો નથી. પણ આમાં જો કોઈ વસ્તુ અધૂરી છે અથવા તો સત્યતા કોષ્ટક ખોટું છે તો એનો કોઈ માર્ક આપી શકતું નથી. બરાબર છે, એટલે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. આનાથી આગળની વાત કરીએ, હવે મારી સાથે બધા પરીક્ષાની અંદર આવો પ્રકારનો પ્રશ્ન જોઈએ અને એમ લાગવા માંડે કા તો બહુ અઘરું છે, આ આપણને આવડે નહીં, પણ એવું ખરેખર હોતું નથી. હવે એના માટેનું દાખલા તરીકે પાંચમું ઉદાહરણ છે, એ પણ જુઓ. દાખલા તરીકે તમારે લખેલું છે નિશ્ચિત પી વિકલ્પ ડબલ નિશ્ચિત પી. બરાબર, આ નિશ્ચિત પી વિકલ્પ ડબલ નિશ્ચિત પી આમ લખેલું છે. હવે મેં તમને આની પહેલા વાત કરી હતી કે જયારે જયારે આની પહેલા હું આગળની વાત કરી હતી એમાં મેં વાત કરી હતી તમને કે સીધે સીધું નિશ્ચિતનું સત્યતા મૂલ્ય ક્યાંય મળી શકે નહીં. હવે આની અંદર શું? તો સાદા વિધાનની સંખ્યા માત્ર એક. કેટલી? એક. તો ક્યુ? તો કે આનું સત્યતા કોષ્ટક બનાવે તો આ પી એ એનું સાદું વિધાન છે.
હવે બીજા નંબરનો સ્તંભ શું આવશે ડાયરેક્ટ સીધે સીધું ડબલ નિશ્ચિતથી નહીં મળે પણ આપણે શું લખશું નિશ્ચિતથી બરાબર છે આ નિશ્ચિતથી ત્રીજા નંબરનો સ્તંભ શું આવશે ડબલ નિશ્ચિતથી બરાબર આ ડબલ નિશ્ચિતથી અને ચોથા નંબરનો સ્તંભ તો કે પી વિકલ્પ પણ ડબલ નિશ્ચિતથી અને પાંચમા નંબરનો સ્તંભ છે એ તમારે નિશ્ચિત પી વિકલ્પ પણ ડબલ નિશ્ચિત પી તો કુલ કેટલા સ્તંભ થયા પાંચ સ્તંભ બરાબર હવે પાંચ સ્તંભમાં ખાસ યાદ રાખવાનું કેમ બનાવો આમાં કોઈ અઘરી બાબત નથી પણ આમ જોતાની સાથે આપણે એમ થાય ઓહો આ તો કેમ થાય આમાં ડબલ નિશ્ચિત છે પણ ડબલ નિશ્ચિત તો આ નિશ્ચિત હોય તો આ દાખલા તરીકે આમાં શું થતું આ પી સત્ય તો નિશ્ચિત પી અસત્ય હવે અહીં શું થાય નિશ્ચિત પી સત્ય તો ડબલ નિશ્ચિત પી અસત્ય બરાબર છે તો એ દાખલા તરીકે લગભગ પી છે એ જ નિશ્ચિત પી નું સત્યતા ડબલ નિશ્ચિત પી નું સત્યતા મૂલ્ય મળશે હવે અહીં એક જ સાદું વિધાન છે તો આપણે અરુણની સંખ્યા કેટલી કરશું તો કે બે બરાબર એક અરોડ બે એક સાદા વિધાન બરાબર બે અરોડ તો અરોડની સંખ્યા બે થશે તો એક સાદું વિધાન છે તો એને બરાબર બે બરાબર આ બે અરોડ હવે બે હરોળની સંખ્યા નક્કી થઈ બરાબર હવે ટી અને એફ ની ગોઠવણી કરીએ તો માત્ર એક ટી અને એક એફ આવશે આ થયું હવે આ પી સત્ય તો વિશેષ પી કેવું હોય અસત્ય ટી અસત્ય તો વિશેષ પી કેવું હોય સત્ય તો આ ક્યાંથી મેળવ્યું તો એક નંબર નો સ્તંભ છે એ નિષેધના સત્યતા મૂલ્યથી આપણે મેળવ્યું હવે શું થાય આ અસત્ય તો નિષેધ ડબલ નિષેધ પી કેવું થાય સત્ય અને આ સત્ય તો ડબલ નિષેધ પી કેવું થાય અસત્ય બરાબર તો આ આપણને પ્રાપ્ત થયું કેનાથી તો કે બે નંબર નો સ્તંભ છે એને નિષેધ કર્યા તો એનાથી આપણને નિષેધના સત્યતા મૂલ્યથી પ્રાપ્ત થયું હવે શું આવ્યું પી વિકલ્પ પણ ડબલ નિષેધ બરાબર તો હવે આ પી અને આ ડબલ નિષેધ થી આને બંનેને આપણે શેનાથી જોડવાના છે તો કે વિકલ્પના સત્યતા મૂલ્યના વિકલ્પમાં શું તો કે જો બંને વિધાનો અસત્ય હોય તો જ અસત્ય બને નહીતર તે સત્ય બને તો દાખલા તરીકે આ બંને સત્ય છે તો આ સત્ય બન્યું આ બંને અસત્ય છે તો આ કેવું બન્યું અસત્ય બન્યું તો આ કેનાથી જોડ્યા એક અને ત્રણ નંબરનો સ્તંભ છે એને વિકલ્પના સત્યતા મૂલ્યના નિયમોથી જોડ્યા હવે આ વસ્તુ આવી જો ખાસ ખ્યાલ રાખવા જેવી કે આ દાખલા તરીકે પી વિકલ્પ પણ ડબલ નિષેધ પી છે તેના એ નિષેધથી જોડવાના છે જો આ સત્ય અહીં છે તો આ કેવું આવશે અસત્ય અને આ અસત્ય છે તો આ કેવું આવશે સત્ય તો દાખલા તરીકે આ સત્ય છે તો આ અસત્ય આવ્યું અને આ અસત્ય છે તો આ કેવું આવ્યું સત્ય આવ્યું હવે આ કેનાથી આપણે જોઈડ્યા તો કે ચાર નંબરનો સ્તંભ છે એને આપણે નિષેધના સત્યતા મૂલ્યના થી જોડ્યું તો આપણને આ પ્રાપ્ત થયું બરાબર આ સત્યતા કોષ્ટક બની ગયું હવે સત્યતા કોષ્ટક બન્યા પછી આ થયું પછી તમારે નીચે વિધાનના રૂપનો પ્રકારનો નિર્ણય એમ કરીને લખવાનો આમાં લખવાનું કે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ પાંચ સ્તંભ અને બે અરોડની રચના કરવામાં આવેલી છે સમગ્ર વિધાન માટેના રૂપની રજૂઆત સ્તંભ નંબર પાંચમાં કરવામાં આવેલી છે આ સ્તંભની બધી હરોળો જોતા કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય છે માટે વિધાન માટેના રૂપનો પ્રકાર પરાયત થાય છે કેવો થાય પરાયત બરાબર તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની આમાં કોઈ અઘરી બાબત નથી ડબલ નિષેધ પી પૂછાણું બી નિષેધ ને ડબલ નિષેધ ને બરાબર આ નિષેધ પણ નિષેધના સત્યતા મૂલ્યના નિયમો આવડતા હોય તો આ કઈ અઘરું નથી બરાબર તો આટલી વસ્તુ શીખવાની છે હાલો હવે આના પછીનું નેક્સ્ટ આગળની વાત કરીએ તો છઠ્ઠા નંબરનું છે એની આપણે વાત કરવાના છીએ હવે હવે આનું આપણે સત્યતા કોષ્ટક બનાવવાનું છે
સત્યતા કોષ્ટક આની અંદર અત્યાર સુધી આપણે બે સાધા વિધા એક સાધુ વિધા એવા સત્યતા કોષ્ટક લઘુ મનોયોજનની શરૂઆત કરી ત્યારથી બને અહીંયા ત્રણ સાધા વિધા છે બરાબર એટલે પહેલો સ્તંભ છે એ પી આ પી બીજો સ્તંભ છે એ ક્યુ ત્રીજો સ્તંભ છે એ આર બરાબર આર ચોથો સ્તંભ છે એ ક્યુ સમુચય આ સોરી ક્યુ શક્તિ આર આ ક્યુ શક્તિ આર અને પાંચમો સ્તંભ છે સમુદ્ર વિધા ક્યુ તો કે પી શક્તિ ક્યુ સોરી પી સમુચય ક્યુ શક્તિ આર બરાબર આ ક્યુ શક્તિ આર તો કુલ કેટલા સ્તંભ થયા પાંચ બરાબર આ પાંચ સ્તંભ થયા હવે એની અંદર પાંચ સ્તંભ થયા તો અરોડ કેટલી આવશે એ આપણે આ વાત કરવાની થાય તો કેટલી અરોડ આવશે તો કે p બરાબર 2 q બરાબર 2 અને r બરાબર 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 2 4 4 2 8 એટલે કુલ અરોડ કેટલી આવશે 8 બરાબર ખાસ ધ્યાન રાખજો તો અહીંયા ત્રણ સાદા વિધાન છે એટલા માટે અરોડ કેટલી તો કે 8 હવે આઠ અરોડ છે તો પેલા સ્તંભમાં દાખલા તરીકે ચાર ટી બરાબર અને ચાર એકની ગોઠવણી કરશું આગળ આપણે શીખેલા છે ટી અને એકની ગોઠવણી કેમ કરવી તો ચાર ટી અને ચાર એકની ગોઠવણી કરીએ બરાબર પેલા સ્તંભની અંદર હવે બીજા સ્તંભની અંદર આના અડધા અહીંયા ચાર ટી હતા તો કેટલા તો કે બે ટી અને બે એફ બરાબર આ બે ટી અને બે એફ આ રીતની ગોઠવણી કરશું હવે અહીંયા આના અડધા તો કે એક ટી અને એક એફ આવશે બરાબર આ ટી અને એફ આ રીતની ટી અને એફ ની તમારે પહેલી તો ગોઠવણી કરવાની થાય આટલું થઈ ગયું હવે તમારે સીધે સીધું શું કરવાનું તો કે ક્યુ શક્તિ આર છે એને શક્તિના સત્યતા મૂલ્યના નિયમથી જોડવાના છે તો કે આ સત્ય અને આ અસત્ય એટલે કે પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ સત્ય હોય તો જ અસત્ય નહીં તો સત્ય હોય તો આ બંને સત્ય છે જોજો ખાસ બીજો અને ત્રીજા નંબરનો સ્તંભ એને આપણે શક્તિના સત્યતા મૂલ્યના નિયમથી જોડીએ છીએ આમાં શું તો કે ક્યુ સત્ય છે ને આ અસત્ય છે તો આ સત્ય બનશે આ તો કે સત્ય બનશે આ બંને અસત્ય તો સત્ય બનશે આ બંને સત્ય તો સત્ય બનશે આ સત્ય ના અસત્ય તો આ અસત્ય બનશે બરાબર આ અસત્ય બનશે આ સત્ય ના અસત્ય તો પણ આ સત્ય બનશે અને બંને અસત્ય તો પણ આ સત્ય બનશે આ ક્યાંથી પ્રાપ્ત થયું તો કે બે અને ત્રણ નંબરનો સ્તંભ છે આ બે અને ત્રણ નંબરનો સ્તંભ છે અને સત્યના સત્યતા મૂલ્યના નિયમથી જોડવા પડ્યો બરાબર હવે આવ્યું એક અને ચાર નંબરનો સ્તંભ છે એને સમુચયથી જોડવાના થાય એનાથી જોડવાના થાય સમુચય તો શું સમુચયમાં આ બંને વિધાનો સત્ય હોય ને તો જ સત્ય બાકી કેવા બને અસત્ય બને બરાબર આ એના સત્યતા બને તો આ એ સત્ય છે દાખલા તરીકે આ સત્ય છે અને આ સત્ય છે તો આ શું થશે સત્ય બરાબર આ સત્ય છે અને આ અસત્ય છે તો આ શું બનશે સમુચયની અંદર અસત્ય બરાબર આ સત્ય છે આ બંને સત્ય છે તો આ શું બનશે સત્ય આ બંને સત્ય છે તો આ શું બનશે સત્ય આ અસત્ય છે ને આ સત્ય છે તો આ શું બનશે અસત્ય આ અસત્ય છે બંને અસત્ય છે તો કેવો બનશે અસત્ય બરાબર
આ અસત્ય છે ને અસત્ય છે તો આ કેવું બનશે અસત્ય, અને આ અસત્ય છે ને અસત્ય છે તો આ કેવું બનશે અસત્ય. બરાબર, આ ક્યાંથી આપણે પ્રાપ્ત થયું? તો કે એક નંબર નો સ્તંભ અને ચાર નંબર નો સ્તંભ છે એને આપણે સમુચયના સત્યતા મૂલ્યના નિયમથી જોડ્યા તો ઉપરનું જે આ વસ્તુ છે આ એ પ્રાપ્ત થયું. હવે આમાં આપણે આની નીચે તમારે લખવાનું વિધાનના રૂપના પ્રકારનો નિર્ણય. વિધાનના રૂપના પ્રકારનો નિર્ણય કઈ રીતે કરવો? તો એ પોઈન્ટ બાંધી અને તમારે લખવાનું ઉપરના સત્યતા પુસ્તકમાં કુલ પાંચ સ્તંભ અને આઠ કરોડની રચના કરવામાં આવેલી છે. સમગ્ર વિધાન માટેના રૂપની રજૂઆત સ્તંભ નંબર પાંચમાં કરવામાં આવેલી છે. આ સ્તંભની બધી હરોળો જોતા કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય છે. તો વિધાન માટેના રૂપનો પ્રકાર કયો થાય? તો કે પરાય. બરાબર, કયો થાય? પરાય. બરાબર, વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય છે, માટે વિધાનના રૂપનો પ્રકાર કયો થયો? પરાય થયો. બરાબર, તો આટલી વસ્તુ તમારે ખાસ શીખવી અને ખાસ યાદ રાખવી ઘટે છે. હવે વિદ્યાર્થીની બહેનો, આપણે અહીં બોર્ડની અંદર હું વર્ક કરું છું, તમે બધા જોવો છો, તમારી રીતના પ્રયત્ન કરો છો, પણ આની અંદર એક વસ્તુ નક્કી કરો કે દાખલા તરીકે મનોયત્ન 1.6માં પહેલું જે દ્રષ્ટાંત છે એ આપણને ન આવડે ત્યાં સુધી આપણે આપણી રીતના નથી સમજ્યા, ત્યાં રીતે ત્યાં સુધી એને છોડવાનું થતું નથી. કોઈ વસ્તુ અઘરી નથી. બરાબર, આની અંદર એવી કોઈ વસ્તુ અઘરી નથી કે જે આપણને આવડી શકે નહીં, કારણ કે સત્યતા કોષ્ટક જ બનાવવાનું છે. પછી નો વિધાનના રોગનો પ્રકારનો નિર્ણય બહુ સરળ છે. શું? તો કે દાખલા તરીકે તમામ સ્થાનાપતિ નિદર્શન સત્ય છે તો તદેવર્ધક છે, તમામ સ્થાનાપતિ નિદર્શન અસત્ય છે તો સ્વવ્યાઘાતી છે, અને કેટલાક સત્ય અને કેટલાક અસત્ય છે તો પરાય જ છે. એ આપણે આગળ વાત જ કરી છે. તદેવર્ધક માટે પી વિકલ્પ નિષેધ પી, બરાબર, એનું ઉદાહરણ છે. સ્વવ્યાઘાતી માટે પી સમુચય નિષેધ પી, અને પરાયત માટે વિશક્તિ. બરાબર, આ દ્રષ્ટાંત એટલે જ્યાં સુધી આપણને નથી સમજાતું ત્યાં સુધી કરશો તો હજી આપણે આગળ નીકળ્યા નથી. બરાબર, છ ઉદાહરણો આપણે ભણ્યા છીએ અને હજી આવતા લેક્ચરની અંદર આપણે આની જ વાત કરવાના છીએ, મનોયત્ન 1.6ની. એટલો ત્યાં સુધીમાં તમે તમારી રીતના મહેનત કરી જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. હું માનું છું ત્યાં સુધી 100% તમને આમાં ખબર પડશે. બરાબર છે, ચાલો વિદ્યાર્થીની બહેનો જય શ્રી.